હોય કે શુક્રપિન હોય, એની ફરતે અધિચ્છદ પેશી તો હોય છે જ, પણ એની ફરતે ટ્યુનિકા આલ્બુજેનિયા, ટ્યુનિકા આલ્બુજેનિયા, આલ્બુજેનિયા. હવે તમને થશે કે આ કઈ પેશી છે? તમારી બોડીમાં ચાર પેશી છે, અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતા. બોલો અનેરી, બકા જવાબ આપજો. અનેરી જવાબ આપો, કઈ ગઈ? અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતા, રાઈટ? એમાં આ કઈ છે? આ કઈ પેશી? ટ્યુનિકા આલ્બુજેનિયા કઈ છે? તો યાદ રાખો, સંયોજક. કઈ છે? સંયોજક, બરાબર. સેકન્ડ પોઈન્ટ, જે લાસ્ટ લાઈનમાં લખ્યું છે, અંડપિંડમાં બે વિસ્તાર છે. જેમ એડ્રીનલમાં બે વિસ્તાર હતા હિરલ, એમ અંડપિંડમાં પણ બે વિસ્તાર છે. સૌથી બહારનો આ ડોટ કર્યા છે, બાહ્યક છે, અને લાઇનિંગ કરી છે, આને બોલાય છે મજ્જક. શું બોલાય? મજ્જક. સૌથી બહારનું બાહ્યક છે, સૌથી બહારનું બાહ્યક છે, અને આ શું છે? મજ્જક છે. ખાસ યાદ રાખજો પ્લીઝ, આ જે બહારનું બાહ્યક છે, મજ્જક છે, એમાં ગ્રાફિયન પુટિકા, અંડકોષ બનાવે છે. આ બધું ક્યાં થયું? જાનવી સોલંકી, જવાબ આપો. જાનવી સોલંકી, ફટાફટ જવાબ આપો, ક્યાં થયું? કેમ કે આ તમને કીધેલું જ પહેલા, જલ્દી. ઓકે, જો જવાબ નથી આપી શકી જાનવી. જાનવી દેસાઈ, તું આપ. યુક્તા, તું આપ જવાબ. પ્રિયાંશી, તું આપ જલ્દી. વેરી ગુડ, બિલકુલ સાચું છે. શું આવે? બાહ્યક. પ્રિયાંશી, યુક્તા બંનેનું સાચું છે. શું આવે? બાહ્યક. તો આ બાહ્યકમાં ગ્રાફિયન પુટિકા બને છે. ત્યાર પછી અંડકોષ ઉપર ગયો, હવે ખાલી નવરી પુટિકા, નવરી ફ્રી પુટિકા, રાઈટ? અહીંયા સ્ક્રીન બ્લર થાય છે એવું કેટલાક કે છે, તો હું સ્ક્રીનને ક્લીન કરી દઉં. એક જ મિનિટ, બાકી એવું થવું જોઈએ નહીં. ઓકે, તો ઇન શોર્ટ અહીંયા કહી શકાય કે બાહ્યક વિસ્તારમાં બધી ક્રિયા થઈ. મજ્જક એ આધારક પેશી છે, આધાર આપે છે. ઓકે, હવે જે બાકી છે પેરેગ્રાફ જોઈ લઈએ. ચલો, ગઈકાલનું પેજ ફરી અપલોડ કરું છું એકવાર. એક નજર મારી લો, પાંચ સેકન્ડમાં નજર મારી લો. ચલો, જે વાક્ય આવ્યું છે, પાંચ સેકન્ડમાં નજર મારી લો જલ્દી. ચલો જલ્દી, ફાસ્ટ. કૃપા, ઓકે, ડન ડન લખજો મને. થઈ જાય તો ડન લખો. ઓકે, ગુડ. ચલો, હવે આજનું પેજ અપલોડ કરીએ. પહેલા ઉપરની આકૃતિ ક્લિયર કરો. હા, નિકિતા પૂછે છે મજ્જક નું કાર્ય શું છે? તો બકા, આની અંદર જે અંડપિંડમાં મજ્જક છે એ આધારક પેશી છે, એ જસ્ટ આધાર આપે છે. એનું કોઈ બીજું સ્પેસિફિક કાર્ય નથી, રાઈટ? આધાર આપે છે, અને એની અંદર એનું સ્ટ્રક્ચર જે મજબૂત સંયોજક પેશીનું બનેલું હોય છે, રાઈટ? આપણા હાડકાનું કામ શું છે? આધાર આપવો, રાઈટ? એના જેવું છે. ચલો, હવે તમારી આકૃતિમાં જુઓ, ઉપર આકૃતિમાં તમે જોજો, તો એમાં સૌથી પાછળ મળદ્વાર, જો આ તમારું બાયોલોજી છે, આનું નોલેજ તમને હોવું જોઈએ,
રાઈટ. ઘણા સ્ટુડન્ટ જ્યારે રેગ્યુલર ક્લાસમાં ભણાવતા હોઈએ, લાઈવ ક્લાસ નહીં પણ ઓફલાઈન, ત્યારે ઘણા સ્ટુડન્ટ સોય બે ત્રણ એવા હોય કે આવું બધું આવે ને તો હસવા માંડશે, રાઈટ. એમાં હસવા જેવું કશું જ નથી બગા. આ તમારું એજ્યુકેશન છે, તમારે ભણવાનું છે, ક્લિયર રહેવાનું છે, રાઈટ. તો આમાં ધ્યાનથી જુઓ તો મળ દ્વાર સૌથી પૃષ્ઠ બાજુ પર, પૃષ્ઠ બાજુ એટલે રાઈટ સાઈડ પર મળ દ્વાર છે, મળા છે એને મળ દ્વાર. આ માદા પ્રજનન તંત્રની વાત છે અને માદા પ્રજનન તંત્રમાં ટોટલ ત્રણ છિદ્રો હોય. તો માદા પ્રજનન તંત્રમાં સૌથી પાછળ પૃષ્ઠ બાજુ બોલવાનું, જેને મળ દ્વાર બોલાય છે, યાદ રાખો. ત્યાર પછી એની આગળ તમે જુઓ તો યોનિ માર્ગ, અને એની આગળ તમે જુઓ તો મૂત્ર માર્ગ. આમ ત્રણ માર્ગ થયા. એમાં સૌથી વચ્ચે કયો માર્ગ બોલાય? યોનિ માર્ગ. સૌથી વક્ષ બાજુ પર મૂત્ર માર્ગ. આમ કોણ કોની વચ્ચે છે? તો યોનિ માર્ગ એ મૂત્ર માર્ગ અને મળ દ્વારની વચ્ચે છે, ખાસ યાદ રાખજો. ઇવન આમાં જે મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, જે અલગ અલગ યોનિ માર્ગની આજુબાજુ આવેલી ત્વચા છે, બક્ષિસ્નિકા, રાઈટ. તો એ બધી જે અંગ છે એ ઉત્તેજિતતા માટે જવાબદાર છે, એ અહીંયા બતાવ્યા છે, રાઈટ. પણ આની અંદર એટલું બધું ક્લિયર આઈડિયા ન આવે. તેમજ તમે ધ્યાનથી જુઓ તો મૂત્ર માર્ગની ઉપર મૂત્રાશય છે, મૂત્ર માર્ગની ઉપર મૂત્રાશય છે. કેમ કે એ મૂત્રાશયમાં મૂત્રપિંડમાંથી આવેલું મૂત્ર સંગ્રહ થાય છે અને મૂત્રાશય જ્યારે ભરાય છે ત્યારની મિકેનિઝમ, ચલો ત્યારની મિકેનિઝમ જવાબ આપો મને, સ્માર્ટ વર્ક કરો. 19મા ચેપ્ટરમાં આવ્યું હતું મૂત્રાશયમાં મૂત્ર ભરાયું, મૂત્રાશયનું શું થયું હતું? મૂત્રાશયનું શું થયું હતું? સંકોચન, વિકોચન, જવાબ આપો મને જલ્દી ફટાફટ. ફર્સ્ટ, ઓકે, વેરી ગુડ. શું આવે? સંકોચન. હવે જોઈ લો, સમજાઈ દઉં છું એક વાર, એક વારમાં આવડી જશે, બહુ ઈઝી છે. લલ્લુ પંજુ સાંભળજો, મૂત્રાશય છે, મૂત્રાશયમાં મૂત્ર ભરાયું, મૂત્રપિંડમાંથી મૂત્ર આવે છે મૂત્રાશયમાં, મૂત્રાશયમાં મૂત્ર ભરાયું, તમને ખબર છે મૂત્રાશય ઇઝ વન ટાઈપ ઓફ બલૂન, ફુગ્ગા જેવું છે. મૂત્ર ભરાયું, જેમ ફુગ્ગો ફૂલે ફુગ્ગાની દિવાલ ખેંચાય, એમાં આની દિવાલ ખેંચાય છે, આની દિવાલ ખેંચાય છે, આ ખેંચાય છે તૈયારીમાં, બહારની બાજુ ખેંચાશે તૈયારીમાં. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ ની અંદર જેમ યાદશક્તિના કેન્દ્રો છે એમ ખેંચાણ સંવેદી કેન્દ્રો આવેલા છે, કે જે મગજ ઓળખશે કે યાર મૂત્રાશય ભરાયું, હજી 1.5 કલાકનું મૂવી બાકી છે પણ હવે સહન થાય નહીં. સમજ પડી? તો મૂત્રાશય ભરાય છે, એ મૂત્રાશય ખેંચાય છે, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ ને સંવેદી ચેતા માહિતી આપશે કે અલા ભાઈ મૂત્રાશય ભરાઈ ગયું છે ફટાફટ, ઇટ શુડ બી એમ્પ્ટી. તો ખેંચાણ સંવેદી કેન્દ્ર ઓળખશે હાલા મૂત્રાશય ભરાયું છે. તો ચાલક ચેતા દ્વારા, ચાલક ચેતાનું બીજું નામ શું ઇંગ્લિશમાં બોલો? ચાલક ચેતા મૂત્રાશયને કહેશે, માહિતી આપશે કે ભાઈ હવે તું ખાલી થા, હુડ. ચાલક ચેતાનું મોટર, મોટર નવ. સંવેદી ચેતા એટલે બોલો સેન્સરી નવ, અને ચાલક ચેતા એટલે મોટર નવ. તો માહિતી ઉપર ગઈ સંવેદી ચેતા, રિટર્ન આવે છે ચાલક ચેતા. હવે આ ચાલક ચેતા આવશે પણ મૂત્રાશયને કહેશે ભાઈ તમે ખાલી થાઓ, તો આ કોઈ ભાડે રહે છે તો ખાલી થઈ જશે. સાંભળો શું? તો આની દિવાલ, આની જે દિવાલ છે મૂત્રાશયની દિવાલ, એ નળીની દિવાલ છે, અને મૂત્રાશયથી લઈ કોઈ માર્ગ કે નળીની દિવાલ હોય એ કોષ્ઠાંત્ર સ્નાયુ, અરેખિત સ્નાયુનું બનેલું હોય, તો આ કોષ્ઠાંત્ર સ્નાયુનું સંકોચન કરાવશે. બીજું, સંકોચન કરાવ્યું એટલે મૂત્ર નીકળી ગયું, એટલું ઈઝી છે? ના, નો, હજી એક સ્ટેપ રહ્યું. મૂત્રાશય અને મૂત્ર માર્ગ વચ્ચે
અવરોધક સ્નાયુ આવેલા હોય છે. શું આવેલું છે? અવરોધક સ્નાયુ. જેવું અરેખિતનું સંકોચન થયું, આ અવરોધક સ્નાયુનું શું થાય છે? પેલા તો અવરોધક કેમ કીધા? તમે મલ્ટીપ્લેક્સમાં ગયા, સિલ્વર સ્પૂનમાં ગયા, મૂવી જોયું, કલાક થયો, દોઢ કલાક, બે કલાક, હજી એક કલાકનું મૂવી બાકી છે. બે કલાક સુધી જયપાલ સાંભળજે, તમે લેટ કેમ જોઈન થાવ છો? આવું થોડું ચાલશે યાર સાઈમાં. તમારે કાકા શીખવાડશે, અડધેથી ખબર પડશે. અક્ષિતા હમણાં જોઈન થઈ, કેસા હમણાં જોઈન થઈ, તંબુરો ખબર નહીં પડે. આવું કેવું યાર? ચલો હા, તો અવરોધક સ્નાયુ એટલે શું? બે કલાક સુધી તમને સપોર્ટ કર્યો, એટલે કે અવરોધક સ્નાયુ સંકોચનમાં રહ્યા, બંધ રહ્યા, અને પછી મૂત્રાશયનું સંકોચન થયું ત્યારે અવરોધકનું વિકોચન થયું. અને આ વિકોચન થયું એનો અર્થ કે આ વાલ્વ ખુલી ગયો. જો આ વાલ્વ ખુલી ગયો અને જેના લીધે મૂત્ર ત્યાગ થાય. આ મૂત્ર ત્યાગ માટે બે ક્રિયા, અરેખિતનું સંકોચન અને અવરોધકનું વિકોચન. બોલો, અરેખિતનું સંકોચન અને અવરોધકનું વિકોચન. અવરોધક સ્નાયુ ક્યાં હોય છે તમને પૂછાય તો શું જવાબ આવે? મૂત્રાશય અને મૂત્ર જનન માર્ગ બંને ના સંપર્ક પ્રદેશમાં. મૂત્રાશય અને મૂત્ર જનન માર્ગ બે ના સંપર્ક પ્રદેશમાં અવરોધક સ્નાયુ હોય. સમજ પડી? ટૂંકમાં મૂત્રાશય નું કાર્ય ક્લિયર થવું જોઈએ. આ રીતે પ્રિપેરેશન કરવાની. કાલ રાત્રે 12 વાગે મેં લેક્ચર લીધેલો યાદ છે? કોણ જોઈન હતું મને મેસેજ કરો, યસ યસ લખો. કૃષ્ણા ગુડ, ક્રિષા ગુડ, રિયા, રાજુ બરબોધા હતા, વેરી ગુડ. તો ખાસા બધા હતા, ફાઇન, વેરી ગુડ. તો અમે કીધેલું કે આવું કામ કરો, કોઈ લાઈન જોઈ, 12માની ચોપડી નું જોતા હોય, 11માનું યાદ હોય, 11માનું જોઈ લો. 11માનું જોતા હોય અને તમને કઈક યાદ આવે તો એને જોઈ લો, સર્ચ કરી લો. એને કહેવાય નીટ, રાઈટ? 2 થી 10 લાઈન ગોખી મારી જવાબ આવી ગયા, એ નીટ ના કહેવાય, એ ઓનલી બોર્ડ કહેવાય. ચલો હવે આપણે જોઈએ તો એની આકૃતિમાં ક્લિયર થયું મૂત્રાશયનું કાર્ય. પછી મૂત્ર માર્ગની પૃષ્ઠ બાજુ પર, રાઈટ, મધ્યમાં છે યોનિ માર્ગ, પણ મૂત્ર માર્ગની તો પૃષ્ઠ બોલાય ને બકા, બરાબર? આ ધ્યાન રાખજો. સવાલ પૂછાય, યોનિ માર્ગ એ મળ દ્વારની પૃષ્ઠ બાજુ હા કે ના? મળ દ્વારની પૃષ્ઠ બાજુ હા કે ના? ગમે તે પૂછાય, ના, વેરી ગુડ. કે મળ દ્વારની વક્ષ બાજુ, પણ મૂત્ર માર્ગની પૃષ્ઠ બાજુ, રાઈટ? એમાં યોનિ માર્ગમાં જુઓ તો એ ગર્ભાશય, રાઈટ, ત્યાં જે શુક્રકોષ આયા છે એ બધા તરતા તરતા ક્યાં આવશે? યસ, ગર્ભાશય એકચ્યુઅલમાં જશે અંડવાહિનીમાં, રાઈટ, ત્યાં ફલન થઈ અને ગર્ભ ગર્ભાશયમાં સ્થાપન થશે, રાઈટ? તો હવે થિયરીને નજર મારો, ઈઝી છે, ફાઈ જશે. પહેલા તો પહેલું લાઈન બહુ મજાનું છે, અંડવાહિની કાં તો ગર્ભાશયની નળી. અંડવાહિનીનું બીજું નામ છે ગર્ભાશયની નળી, રાઈટ? કેમકે અત્યારે ગર્ભાશય બોલું તો તમને નીચે જુઓ, નીચેની આકૃતિમાં વી આકારમાં જે દેખાય છે એ જ તમને યાદ આવે કે આ ગર્ભાશય છે, રાઈટ? પણ અહીંયા લખ્યું છે સુબકા, ગર્ભાશયની નળી, આટલો વિસ્તાર, રાઈટ? તો આટલો વિસ્તાર ગર્ભાશય છે, પણ ગર્ભાશયની નળી એટલે કઈ? આ અંડવાહિની જે મેં રેડ કલરમાં રાઈટ ડ્રો કર્યો એને શું બોલાય છે? અંડવાહિની કાં તો ગર્ભાશયની નળી, યાદ રાખજો, ગર્ભાશયની નળી. ઓકે, ફેલોપિયન, યસ, ફેલોપિયન બોલી શકાય, અંડવાહિની કાં તો ગર્ભાશયની નળી, પછી ગર્ભાશય અને યોનિ માર્ગ મળીને સહાયક નલિકા બનાવે છે. શું બનાવ્યું? સહાયક નલિકા, યાદ રાખો. અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી
લંબાયેલી દરેક અંડવાહિની ને ગર્ભાશય નળી બોલાય છે, 10-12 સેમી લાંબી છે. તેના અંડપિંડની નજીક આવેલા ગડની આકારના ભાગને અંડવાહિની નિવાબ બોલાય છે. ગડની આકારનો ભાગ એને શું બોલાય છે? અંડવાહિની નિવાબ. અંડવાહિની નિવાબની કિનારી આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને ફિમ્બરી બોલાય છે. અંડવાહિની નિવાબની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને બોલાય છે ફિમ્બરી. ખબર પડવી જોઈએ. અહીંયા હું તમને આકૃતિમાં સમજાવું છું, અહીં દોરેલું છે, આને બોલાય છે ફિમ્બરી. રાઈટ, તમે જો આંગળી જેવા પ્રવર્ધો, એને ફિમ્બરી બોલાય. અંડપાત બાદ, એટલે કે અંડકોષ અંડપિંડમાંથી અહીંયા અંડપાત થયું. અંડપાત બાદ મુક્ત થતો અંડકોષ એકત્રી કરવામાં મદદ કરે છે. અંડવાહિની નિવાપ તુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પોડા ભાગ તરફ દોરી જાય છે. તુંબિકા એટલે અંડવાહિનીનો પોડો ભાગ. તુંબિકા પહેલા શું આવ્યું? અંડવાહિની નિવાપ. એની પહેલા શું આવ્યું? ફિમરી. આમ જોવા જઈએ તો પહેલું ફિમરી, પછી અંડવાહિની નિવાપ, પછી તુંબિકા, અને પછી અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ, સાંકડું પોલાણ ધરાવે જે ગર્ભાશય સાથે જોડાયેલું હોય છે. ઓકે, તો આટલું ક્લિયર રાખવાનું છે. બરાબર, કોઈ ક્વેરી રહેવી ના જોઈએ. નીચેની આકૃતિ જોઈ લો, બહુ ઈઝી છે. રાઈટ સાઈડ થી જુઓ, ઇથમસ, તુંબિકા, અંડવાહિની નિવાપ અને ફિમરી, નંબર 1, 2, 3 અને ઇથમસ એટલે નંબર 4. આમ જોવા જઈએ તો અંડપિંડ અસ્થિબંધ દ્વારા જોડાયેલું છે, પછી ગ્રીવા, પછી ગ્રીવા નલિકા, રાઈટ, અને પછી યોનિ માર્ગ. ક્લિયર? તો આટલું ખાસ યાદ રાખજો. હવે આની અંદર નેક્સ્ટ આપણે જોઈએ, પણ આટલું એકવાર નજર મારી લો ફટાફટ. ફર્સ્ટ 5 જ સેકન્ડમાં, 5 સેકન્ડ થી વધારે થવું જોઈએ નહીં. પેજ પર 46 પર પણ ઇન્ટરેસ્ટિંગ છે, તો આપણે એને નજર મારી લઈશું. જી, તમારી ક્વેરી રહે નહીં. હવે મોડે બોલી જાઉં, ચલો જૂનું અને આ બંને. ચલો હવે નેક્સ્ટ, આ જે છે 46 પેજ પર, રાઈટ, નેક્સ્ટ ટોપિક જેને નજર મારીએ. ગર્ભાશય એક જ હોય છે, જે મૂત્રાશય હોય છે, રાઈટ, અને તેને કુખ બોલાય છે. કુખ કાં તો વોમ્બ પણ બોલાય, વોમ્બ. ગર્ભાશયનો આકાર ઊંધા નાસપતિ આકારનો હોય છે. નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય છે. ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. ગ્રીવાની ગુહા છે અને ગ્રીવા નળી બોલાય છે, જે યોનિ માર્ગ સાથે જોડાઈ જન્મ નળી બનાવે છે. યાદ રાખો, જન્મ નળી એટલે શું? તો ગ્રીવા નળી વત્તા યોનિ માર્ગ, એને બોલાય જન્મ નળી. બરાબર, ગ્રીવા નળી, રાઈટ, અને યોનિ માર્ગ બંનેને શું બોલાય? જન્મ નળી. ગ્રીવા નળી ખબર પડી ને કે ડ્રો કરીને સમજાવું બકા. જો ફટાફટ જોઈ લો, ગ્રીવા નળી એટલે શું સાંભળો. અહીંયા આકૃતિમાં દોરું છું ફટાફટ. પહેલા આ શું છે? ગર્ભાશય છે, ઊંધા નાસપતિ આકારનું, ઇન્વર્ટેડ પિયર શેપ, આ ગર્ભાશય છે. હવે આની અંદર આ વિસ્તાર ગ્રીવા કહેવાય છે,
અને પાછો આટલો વિસ્તાર ગ્રીવા નળી બોલાય છે, એની દિવાલ છે. અને પછી આટલો વિસ્તાર જ્યાં શિષ્ય પ્રવેશે છે, આ વિસ્તાર યોની માર્ગ બોલાય છે. યોની માર્ગ, રાઈટ? તો આટલો વિસ્તાર એ બી બંને ને જોડાય, ગ્રીવા નળી અને યોની માર્ગ બંને જોડાય, જન્મ નળી બનાવે છે. જન્મ નળી યાદ રાખજો, જન્મ નળી. ગર્ભાશયની દિવાલ ત્રણ સ્તરની છે, બહારનું પાતળું પેરીમેટ્રિયમ, મધ્યનું અરેખિત એટલે કે સરળ સ્નાયુનું બનેલું માયોમેટ્રિયમ, અને અંદરનું એન્ડોમેટ્રિયમ જે ગર્ભાશયનું ગુહાનું અસ્તર બનાવે છે. યસ, પેરીમેટ્રિયમ ને એપીમેટ્રિયમ બોલાય. યસ, એપીમેટ્રિયમ એટલે પેરીમેટ્રિયમ, જે ગર્ભાશયનું ગુહાનું અસ્તર બનાવે છે. એન્ડોમેટ્રિયમ એ ઋતુચક્રના ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે, જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. રાઈટ, આપણે કીધેલું ઓટી, ઓટી અસર કરે, ક્યાં કરે? માયોમેટ્રિયમ પર, બરાબર, જે સંકોચન દ્વારા પ્રસવની ક્રિયા કરશે. હવે માદામાં બાહ્ય જનનાંગોમાં શું છે? તો આ કશું હાર્ડ નથી, કશું હાર્ડ નથી, પણ દરેક વસ્તુ ઇઝીલી સમજ પડી જાય એવું પણ ના હોય. એટલે આમાં હું તમને સમજાવું. જો હજુ ઘણા બધા સ્ટુડન્ટ પાંચેક, હું દેવેશ સર ને કહેવાનો છું કે સર તમે છે ને કોણ કેટલા વાગે જોઈન થાય છે ને, 7:10 પછી કાં તો 7:05 પછી એ મને કહો. એ નવરા નહીં હોતા તમારા માટે બધું કરવા, એમને પણ લેક્ચર હોય, છતાં એમ એક્સ્ટ્રા ટાઈમમાં એ કામ આપે છે, તો એમને કહીશ. અને પછી મને ખબર પડી ને કે આ વ્યક્તિ 7:10 એ જોઈન થયો, રોજ આવું કરે છે, તો એને હું દધડાઈશ. પ્લીઝ યાર, આવું થોડું ચાલે. કાલે મેં કેટલા 15-20 પેરેન્ટ જોડે વાત કરી, અને 10 પેરેન્ટ સ્કૂલ પર આવ્યા હતા મળવા, બોલાયા હતા. આવું થોડું ચાલે, ટાઈમ તો સાચવો પડે. ચલો વાંચો. માદામાં બાહ્ય જનન ઇન્દ્રિયોમાં મોન્સ પ્યુબિસ, તમને થાય મોન્સ પ્યુબિસ એટલે શું? મેં પહેલા પણ સમજાયેલું, રાઈટ, જે મેદ પેશીનું ઓસિકું છે, જે પ્રજનની ક્રિયા દરમિયાન જ્યારે શિશ્નો યોની માર્ગમાં પ્રવેશે ત્યારે શુક્રપિંડ ને નુકસાન થવા સામે રક્ષણ આપે છે. કેમ કે મોન્સ પ્યુબિસ એ બાહ્ય પ્રજનન અંગ છે, જે રક્ષણાત્મક છે, રાઈટ. પછી એની નીચે મુખ્ય ભગોષ્ઠ, એની નીચે ગૌણ ભગોષ્ઠ, અને એની હેઠળ યોની પટલ, રાઈટ, અને ભગશિશ્નિકા હોય. મેઇન ભગશિશ્નિકા તમારે યાદ રાખવાનું છે. આમ બાહ્ય જનન ઇન્દ્રિયો કેટલી છે? ચોપડીમાં લખી એ પ્રમાણે કેટલી? 5. યોની પટલ ગણવાની, બાકી મેઇન 4. કયા કયા? સાંભળો, જવાબ આપો, કયા કયા? સાંભળો, શું આવે? પહેલા મોન્સ પ્યુબિસ સ્કિન, પછી એના પછી મુખ્ય ભગોષ્ઠ, રાઈટ, પછી ગૌણ ભગોષ્ઠ, અને પછી ભગશિશ્નિકા, રાઈટ, ભગશિશ્નિકા. આમ 1, 2, 3 અને પછી 4 ભગશિશ્નિકા. તો આ બાહ્ય પ્રજનનાંગો. યોની પટલ એટલે શું? તો યોની પટલ એટલે શું? તમે ફાસ્ટ એક્સરસાઇઝ કરો, બાયસિકલ ચલાવતા હો, ત્યારે યોની પટલ તૂટી શકે છે. ઇવન પ્રજનની ક્રિયા દરમિયાન પણ યોની પટલ તૂટી શકે છે. પણ યોની પટલ, રાઈટ, યોની પટલ તૂટેલો હોય એનો અર્થ એવું જરૂરી નથી, રાઈટ, કે એ વ્યક્તિ જે વર્જિન નથી. અહીંયા હું નથી કેતો, અહીંયા આપેલું જ છે, તમે જોઈ શકો છો. જો તમને અંદરથી જ વંચાવ એટલે તમને ક્લિયર રહે, રાઈટ. એમણે જો શું છે, તો મોન્સ પ્યુબિસ, મેં રાઉન્ડ પણ કરેલું છે, ત્યાંથી જોઈએ, મેદ પેશીની ત્વચા દ્વારા આવરિત છે અને પ્યુબિક વાળ ધરાવતી છે, વાળ ધરાવતી છે, રાઈટ. આ જે સમજાવું છું, ક્રિશિક અજમેર, વાળ ધરાવતી રચના છે. મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ ગળીઓ છે, જે મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલી છે અને યોની માર્ગના મુખને ઘેરે છે. જો કોની નીચે છે? અહીંયા જુઓ, કોની નીચે છે? કોની નીચે છે? મોન્સ પ્યુબિસની નીચે. જો આ યોની માર્ગ છે, આ
મોન્સ પ્યુબિસ છે, રાઈટ? મોન્સ પ્યુબિસ છે જ્યાં વાળ છે અને મેદ પેશી છે, વાળ જેવી રચના આવેલી હોય છે, આ મોન્સ પ્યુબિસ છે, રાઈટ? વાળ જેવી રચના છે. પછી મુખ્ય ભગોષ્ઠ, મોન્સ પ્યુબિસ ની હેઠળ મુખ્ય ભગોષ્ઠ અને યોની માર્ગની કિનારી પર, રાઈટ? મુખ્ય ભગોષ્ઠ. હવે સાંભળવાનું છે, આ પ્રમાણે આ મુખ્ય ભગોષ્ઠ છે, જોજો. હવે એની હેઠળ ગૌણ ભગોષ્ઠ હોય છે, આ ગૌણ ભગોષ્ઠ છે, અને એની હેઠળ ભગ શિશ્નિકા આંગળી જેવી રચના હોય છે, અને આ આંગળી જેવી રચના જે ડાર્ક કરી છે આની વાત છે. આ આંગળી જેવી રચના જેને બોલાય છે ભગ શિશ્નિકા, અને એનું કામ શું છે? તો આજ યોની માર્ગમાં તમને ખ્યાલ છે કે શિશ્ન પ્રવેશે છે, સમજવા જેવું છે, સમજો. ત્યારે આ ઉત્તેજિત સ્થિતિમાં જોઈએ કોણ? યોની માર્ગ, રાઈટ? આ યોની માર્ગ ઉત્તેજિત સ્થિતિમાં જોઈએ. બાકી અહીંયા જે શિશ્ન છે એનો પ્રવેશ જ નહીં થાય યોનિ માર્ગમાં, જેના લીધે વીર્ય સ્ખલન નહીં થાય, જેના લીધે ફલનની શક્યતા ઝીરો થઈ જશે. પણ એ વખતે શિશ્નની ઉત્તેજિતતા સાથે આની પણ ઉત્તેજિતતા જોઈએ યોની માર્ગની, તો ત્યાં પ્રવેશી શકશે. અને યોની માર્ગને ઉત્તેજિતતા કોણ આપે? ભગ શિશ્નિકા. હવે ક્લિયર થયું? આ ટોપિકને સમજી લેવાના, બહુ ડીપમાં નહીં વિચારવાનું. સમજી ગયા? ઓકે, નો, યસ. જો કોઈ કે સવાલ પૂછ્યો છે, શું પૂછ્યો છે હું કહી દઉં કે સર, યોની પટલ તૂટી તો કઈ નુકસાન થાય? નો. આની અંદર યોની પટલ તૂટવાથી કોઈ નુકસાન થશે? નો. યોની પટલ બનતું હોય છે જયારે બાળકી બને ત્યારે, અને પછી એક્સરસાઇઝ દરમિયાન કાં તો આવી કોઈ ઘટના દરમિયાન એ તૂટે છે. ચલો આગળ જુઓ. મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ ગળીઓ છે જે મોન્સ પ્યુબિસ ની નીચે છે, યોની માર્ગના મુખને ઘેરતી રચના છે. ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલ એક જોડ પેશીમય ગળીઓ છે. યોની માર્ગનું મુખ એક કલા દ્વારા, કલા એટલે પટલ દ્વારા, કલા દ્વારા આવરિત છે, જેને યોની પટલ બોલાય, હિમેન, હિમેન બોલાય, યાદ રાખજો. ભગ શિશ્નિકા આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગની, મૂત્ર માર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલું છે. એટલે ગૌણ ભગોષ્ઠ જ્યાં જોડાય ત્યાં ઉપરી જોડાણ સ્થાને આવેલું હોય છે. યોની પટલ ઘણીવાર પ્રથમ મૈથુન એટલે કે કોઈટસ કાં તો ઇન્ટરકોર્સ સમાગમ દરમિયાન ફાટી જાય છે. જોકે તે અચાનક પડી જવાથી પણ, કાં તો આંચકો લાગવાથી પણ, રાઈટ? કાં તો યોની ટેમ્પોન દાખલ કરતી વખતે. હવે તમને ત્યાં યોનિ ટેમ્પોન એટલે શું સાંભળો. મેન્સ્ટ્રુઅલ સાયકલ રેગ્યુલર છે કે નથી ચેક કરવા માટે ડોક્ટર ક્યારેક યોનિ ટેમ્પોલ જેવું મશીન આવે છે, રાઈટ? એનો યુઝ કરતા હોય છે, તો એ યોની માર્ગમાં દાખલ કરતા હોય છે, જેથી મેન્સ્ટ્રુઅલ સાયકલ છેલ્લું ક્યારે આવ્યું હતું? 50 દિવસ પહેલા આવ્યું હતું, ખોટું કહેવાય, 30 દિવસે આવવું જોઈએ, આ બધી ઇન્ફોર્મેશન લે. તો યોનિ ટેમ્પોન મશીન નાખીએ ત્યારે પણ યોનિ પટલ તૂટી શકે છે. આગળ યોનિ ટેમ્પોન વેજિનલ ટેમ્પોન ઋતુચક્ર દરમિયાન યોનિ માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાખતરી સાધન છે. દાખલ કરતી વખતે અથવા તો કેટલીક તૂટી શકે છે, કેટલીક રમતો વખતે ઘોડેસવારી, સાયકલ સવારી વગેરેમાં સક્રિય ભાગ લેવાથી પણ તૂટી શકે છે. કેટલીક સ્ત્રીમાં યોની પટલ મૈથુન બાદ પણ જળવાઈ રહે છે. યોની પટલની હાજરી કાં તો ગેરહાજરી નો મિનિંગ કૌમાર્ય કાં તો વર્જિનિટી, વર્જિનિટી એટલે તમે સમજો છો, રાઈટ? કૌમાર્ય છે એવું જરૂરી નથી, અથવા જાતિ અનુભવીનું વાસ્તવિક અને ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. કોઈનું યોની પટલ તૂટેલું હોય, રાઈટ, તો એ વ્યક્તિ વર્જિન નથી એવું ન કહી શકાય, બરાબર? ઇવન કોઈને યોની પટલ હોય તો એ વર્જિન છે એવું પણ ન કહી શકાય. કે હમણાં જ વાક્ય આવ્યું, આવું પૂછાઈ શકે, કોઈનું પટલ, યોની પટલ તૂટેલું નથી તો એને વર્જિન કહી શકાય? તો અમે એમ જ વિચારો, હા એવું ના હોય. પ્રજનની ક્રિયા એટલે કે ઇન્ટરકોર્સ દરમિયાન પણ
કૌમારી એટલે શું? તમને સાદી ભાષામાં કહું તો પ્યોરિટી, રાઈટ? પ્યોરિટી, વર્જિનિટી. વર્જિન એટલે શું? તો જ્યારે કોઈ વ્યક્તિ બીજાના સંપર્કમાં ના આવ્યો હોય, રાઈટ, એને વર્જિન કહેવાય. સમજ્યા? ખબર પડી બકા? ઓકે, કોઈ પણ ક્વેશ્ચન હોય પૂછી લેવાનું. ચલો, આટલું ક્લિયર છે? ઋતુ ચક્રમાં એક બે મહિના દરમિયાન હોય નહીં તો કઈ, એક સેકન્ડ, ક્વેશ્ચન પૂછ્યો છે, તો કઈ નુકસાન થઈ શકે? ના, નો. ઋતુ ચક્ર એક મહિનાના બે મહિના થાય તો પણ કોઈ નુકસાન થતું નથી, બરાબર. પણ એની અમુક ટેબ્લેટ લો તો એ ટેબ્લેટ લેવાથી નુકસાન થતું હોય છે, બરાબર. ઓકે, ચલો, આટલું ક્લિયર છે. હિમેન ક્યાં હોય એવું પૂછે છે. હિમેન એટલે યોની પટેલ. યોની માર્ગ નું એન્ડ જો, આ ગર્ભાશય, આ ગ્રીવા અને આ યોની માર્ગ. આ યોની માર્ગ નો એન્ડ એટલે અહીંયા યોની પટલ હોય બકા. યોની માર્ગ નો એન્ડ એટલે યોની પટલ હોય, બરાબર. થોડું ઇનસાઇડ જ આટલું ક્લિયર રાખજો. હવે આપણે કાલે ભણ્યા હતા એને ફોકસ કરવાનું છે. કાલે શું ભણ્યા હતા? તો કાલે ભણ્યા હતા એને આપણે ફટાફટ નજર મારવાની છે ફાસ્ટમાં. એક સેકન્ડ, હા, કાલે આપણે જોયું હતું. શું જોયું હતું? કે જ્યારે શરીરમાં કોરોના વાયરસ આવ્યો, આપણા શરીરમાં એન્ટીબોડી બન્યા, રાઈટ, આરામથી. આને બોલાય સક્રિય પ્રતિકારકતા. આયુષ્ય થાકી ગઈ છે, મૂડ રાખો બકા. નહીં થાકીને, ઓકે, ચલો. ધારો કે વેક્સિન નાખી તમારામાં, એનો અર્થ કે કોરોના વાયરસના મરેલા એન્ટીજન નાખ્યા, જેથી એન્ટીબોડી ઉત્પન્ન કરાવ્યા. આને બોલાય સક્રિય ઉપાર્જિત, બરાબર. અને એન્ટીબોડી તમારા બોડીમાં બનતા જ નથી, તો એની સામે તમે શું કરશો? એન્ટીબોડીનું ઇન્જેક્શન નાખશો, રાઈટ. કાં તો માતૃમાંથી બાળકમાં એન્ટીબોડી નાખ્યા દૂધ દ્વારા, તો બાળકની એન્ટીબોડી બન્યા નહીં મળ્યા તો એને બોલાય નિષ્ક્રિય પ્રતિકારકતા, બરાબર. તો બધું યાદ રાખવાનું છે ફાસ્ટ. આટલું એક ફટાફટ નજર મારો, સક્રિય નિષ્ક્રિય પ્રતિકારકતા. જ્યારે યજમાન એન્ટીજન ના સંપર્કમાં આવે, ત્યારે યજમાન, આ છેલ્લું અઠવાડિયું છે, છેલ્લું અઠવાડિયું ભી નહીં, ત્રણ દિવસ પછી આ રિવિઝન પૂરું, પછી નવું ચલાવીશું. ત્રણ દિવસ પેશન્ટથી જોઈ લો. જ્યારે યજમાન એન્ટીજન ના સંપર્કમાં આવે, ત્યારે યજમાનના દેહમાં પ્રતિ દ્રવ્યનું સર્જન થાય. એન્ટીજન જીવતો હોય કાં તો મૃત હોય કાં તો અન્ય પ્રોટીન સ્વરૂપમાં પણ હોય, તો આ રીતે એન્ટીબોડી બન્યા સક્રિય પ્રતિકારકતા બોલાય. અને કુદરતી રીતે બોલાય, કુદરતી રીતે, બરાબર. પછી કે છે, મેં કીધેલું શરદી વાળું રીનો વાયરસ આવ્યો, તો એન્ટીબોડી બન્યા ધીમે ધીમે આરામથી, ચાર પાંચ દિવસ. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે, તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં. પ્રતિચાર એટલે શું? ભાર આપજો. મને મચ્છર કરડ્યું અને મને ખબર પડી મારા મગજને કે મચ્છર કરડ્યું, એને પ્રતિકાર બોલાય, પણ હું હાથ હટાઈ લઈશ એને પ્રતિચાર બોલાય. એકવી ખબર પડી, ખબર પડી ને દક્ષિતા? ઓકે, ફરી શું બોલાય છે? પ્રતિકાર એટલે શું? પ્રતિચાર એટલે શું બકા? યાદ રાખો, બરાબર. પ્રતિકાર એટલે શું? તો મચ્છરનું કરડવું, માહિતી મળવી મગજને, આને બોલાય પ્રતિકાર. અને સામે રિસ્પોન્સ આપવો, હાથ હટાઈ લો, એને પ્રતિચાર બોલાય. બોલો, સમજ પડી? મિત્રાજ મેસેજ કરો. સત્યજીત, પ્રિયાંશ, ખબર પડી બકા? ગૌતમ, પાર્થ, જ્યોત્સના, જંકૃત બકા, ફટાફટ. ઓકે, હિનલ, મેહુલ, ફાલ્ગુની, ભવ્ય, રુચિત. જો રુચિત, તમારું નામ વારંવાર બોલાતું નથી અમારથી. દિયા બકા, દરેકનું. પણ તમે ફોકસ રાખજો. જીત, મીત, હેતવી, હેતલ,
બરાબર યોગેન્દ્ર, તમારું વારંવાર હાર્વી નામ બોલી શકાતું નથી ખેવના, બટ વૃત્તાંત છે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. કઈ પણ ક્વેશ્ચન તો પૂછવાનું. શ્રેયાંશ, અક્ષય, વિભૂતિ, કે તમે સવાલ પૂછશો એ કોઈ નહીં દેખાય, એ મને જ દેખાશે. એવું નહીં વિચારવાનું કે કોઈ શું વિચારશે, આવું પૂછે છે. ચલો આગળ જો. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય તેનો પૂર્ણ પ્રતિચાર આપવામાં સમય લઈ લે છે. પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુને રસી આપવી, ઇરાદાપૂર્વક, જેમ કે છોકરાઓને કોરોના ના થાય એટલે અત્યારે રસી આપવાનું ચાલુ થઈ જશે, તો રસી આપવી, અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા, એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. યાદ રાખજો, રાઈટ. ત્યાં બ્રેકેટ કરી દેવાનું, ત્યાં બ્રેકેટ પૂરો. ટૂંકમાં ટાર્ગેટ થી રસી આપો તો એને સક્રિય ઉપાર્જિત બોલાય. શું બોલાય? ઉપાર્જિત બોલાય. બરાબર. ઓકે, અહીંયા કોઈ ક્વેશ્ચન પૂછ્યો છે, ઋતુચક્ર અનિયમિત હોય તો કઈ નુકસાન થાય? કઈ જ નુકસાન ન થાય, પણ ડોક્ટરે ટ્રીટમેન્ટ લઈ લેવી, કેમ કે ઋતુચક્ર અનિયમિત થતું હોય. હવે આ બધા નોર્મલ ઇસ્યુ છે, રાઈટ. મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇનરેગ્યુલર થાય તો આગળ જતા જ્યારે પુબર્ટી એજ પર કાં તો ફર્ટિલાઇઝેશન સ્ટેજ પર, રાઈટ, જ્યારે બાળક તમારી પ્રેગ્નન્સી હોય, ફર્સ્ટ પ્રેગ્નન્સી તમારી પોતાની, અત્યારે 15 વર્ષ 25 વર્ષે જયારે ફર્સ્ટ પ્રેગ્નન્સી હોય ત્યારે કઈક તકલીફ પડી શકે છે, રાઈટ. પ્રેગ્નન્સી ન રહે એવું નથી, પણ પ્રેગ્નન્સી દરમિયાન તમને બહુ પેઇન થાય, રાઈટ, બેક પેઇન થાય, આ બધા ઇસ્યુ રહેતા હોય છે. ઓકે, તો એના માટે અત્યારથી તમે વિચારી લેજો, તમારે એનું ટ્રીટમેન્ટ લઈ લેવું. ઓકે, તો અહીંયા બીજો પોઈન્ટ થયો, પણ અહીંયા ક્લિયર કટ લખ્યું નથી, બરાબર, કે શું કઈ લાઈન. તો જો ઇરાદાપૂર્વક જીવાણુની રસી આપવી, આ લાઈન, એટલે કે સક્રિય ઉપાર્જિત ભાર આપો, બરાબર. પછી લખ્યું છે એની નીચે, જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવા, તેને નિષ્ક્રિય પ્રતિકારકતા બોલાય છે. શું તમે જાણો છો નવજાત બાળક માટે દૂધ કેમ અતિ આવશ્યક છે? તો દૂધ સ્ત્રવણ એટલે લેક્ટેશન સમયમાં, પ્રારંભિક દિવસો એટલે શરૂઆતમાં 6 મહિના માતાના સ્તનમાંથી સ્ત્રવતું પીડાસ્પડતું પ્રવાહી કોલેસ્ટ્રમમાં એન્ટીબોડી વિપુલ પ્રમાણમાં હોય છે, IgA, જે શિશુને રક્ષિત કરે છે. ગર્ભવતી કાળ દરમિયાન ભ્રૂણને જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે. જરાયુ દ્વારા, હમણાં જ ભણ્યા હતા જરાયુ ગઈકાલે, બરાબર, એટલે કે જરાયુ એન્ટીબોડીનો બાળકને આપી શકે છે. ઓકે, અહીંયા ઉન્નતિ પૂછે છે, ઉન્નતિ જે 32 માંથી 32 માર્ક હતા, કે સર બાળકને કયા મહિના સુધી રસી આપી શકાય? બકા બધી રસી અલગ અલગ આવે. પહેલી રસી આવે જે જન્મે ને તૈયારીમાં આપી દે, રાઈટ, રાઈટ, યાદ રાખો, BCG. પછી 1 મહિના પછી આવે, પછી 2 મહિના પછી 2 રસી આવે. આમ એના લેવલ પ્રમાણે એની રસી આવતી હોય છે, અને એ રસી 15-10 વર્ષ સુધી ચાલતી હોય છે. કોઈ સ્પેસિફિક ડોઝ ના હોય. પોલિયોનું 3 વર્ષ 1 વર્ષ સુધી ચાલી શકે છે, ઉંમર મુજબ હોય. હા, અલગ અલગ ટાઈમે અપાય, કે અલગ અલગ ટાઈમે એનું એન્ટીજન અલગ અલગ કોન્ટેક્ટમાં હશે, અલગ અલગ ટાઈમે એના બોડીના અલગ અલગ પાર્ટસ ડેવલપ થયા હશે, રાઈટ. જરૂર પડે છે ત્યારે શરૂઆતમાં પોલિયોની રસી નથી આપવામાં આવતી, પણ પછી 1 વર્ષ, રાઈટ, 6 મહિના થયા, પોલિયોની રસી આપી દેવામાં આવે છે, અલગ અલગ સમય પ્રમાણે એની ઇમ્યુનિટી પ્રમાણે. આગળ, કોલેસ્ટ્રમમાં એન્ટીબોડી IgA વિપુલ પ્રમાણમાં હોય છે, જે શિશુને રક્ષિત કરે છે. ગર્ભવતી કાળ દરમિયાન ભ્રૂણને પણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે. આ બધા નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે. રસીકરણ એટલે શું? નીચે સમજાયું છે. રસી સ્ટાર્ટ, મેં કાલે ઓલરેડી કીધેલું તમને, કોરોના કાં તો પોલિયોની રસી યાદ રાખો. રસીકરણમાં રોગ પ્રતિકારક પ્રોટીન, એટલે કે રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન, જે નિષ્ક્રિય કાં તો નબળા કરેલા રોગકારક તૈયાર કરી શરીરમાં દાખલ કરાય છે, એટલે કે મરેલો કોરોના હોય એને આપી શકાય છે. બીજું, આ એન્ટીજન વિરુદ્ધ
શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી વાસ્તવિક ચેક દરમિયાન, વાસ્તવિક ચેપ દરમિયાન એટલે જયારે ખરેખર 12 વર્ષે પોલિયોનો વાયરસ આવ્યો હોય, કાં તો આજે રસી પીધી હોય અને 5 મહિના પછી કોરોના વાયરસ આવ્યો, એટલે કે વાસ્તવિક ચેપ થયો હોય ત્યારે રોગકારક એટલે વાયરસની અસરને નાબૂદ કરે છે. એટલે પહેલા રસી આપી ત્યારે કશું થયું નતું, પણ એડવાન્સમાં પ્રી ટ્રીટમેન્ટ હતી, રાઈટ? પણ વાસ્તવિક ચેપ થાય ત્યારે નુકસાન. આ રસી પણ સ્મૃતિ આધારિત છે. બી અને ટી કોષો રસીકરણ અને પ્રતિકારકતા શોર્ટ નોટ પૂછાશે ને 4 માર્કમાં, ત્યારે રડતાય નહીં આવડે, રાઈટ? રડતા પણ નહીં આવડે. બેઠું લખાવું જરૂરી છે, કાલે મેં સમજાયેલું કઈ રીતના કેમ બેઠું જરૂરી છે, અને બેઠું એટલે 75-80% બેઠું જોઈએ બકા. અને કોઈકે સવાલ સરસ પૂછ્યો છે કે વાયરસ શરીરમાં જાય પછી પાછો એ જીવતો થઈ જાય? ના, વાયરસ શરીરમાં જશે, મરેલો એન્ટીજન જશે, પછી એ પાછો જીવતો નહીં થાય, રાઈટ? નહીં તો કોઈ રસી જ ના મુકાવતા. જે સ્મૃતિ આધારિત બી અને ટી કોષો સર્જે છે, જે રોગકારકોને ઝડપથી ઓળખે છે, વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરે અને હુમલાખોર એન્ટીજન ને હરાવી દે, એટલે વાયરસને હરાવી દે. એટલે રસી મૂકવી જોઈએ. એટલે વાયરસ આવશે કોરોના તો પણ એને તમારી બોડી મારી નાખશે. એડવાન્સમાં લેબ થતા નહીં હો પ્લીઝ. જ્યારે કોઈ વ્યક્તિ એવા કોઈ ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય છે ત્યારે તેને તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની આવશ્યકતા હોય છે. જેમ કે ટીટેનસ ધનુર્માં વ્યક્તિના શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. આ બધું નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે. સર્પદંશ એટલે સાપ ડંખ મારે છે ત્યારે ઇન્જેક્શન આપવામાં આવે છે, એમાં તૈયાર એન્ટીબોડી હોય છે અને નિષ્ક્રિય પ્રતિકારકતા બોલાય છે, રાઈટ? અહીંયા જે વાત કરી છે એ 12મા ધોરણનું આપણું જે ચાલ્યું નથી ચેપ્ટરમાં આવશે, 11મું ચેપ્ટર, રાઈટ? 11મા ચેપ્ટરમાં આવશે. પુનઃસંયોજિત ના બોડીમાં એકવાર વાયરસ આવે, કોરોના થયો છે, મટી ગયો છે, પછી વાયરસ ફરીથી જીવતો નહીં થાય, ઠીક છે? તમે રખડ રખડ કરો ને વાયરસ ફરીથી આવે, રાઈટ? તો જુદી વસ્તુ છે. બાકી જે વાયરસ અંદર મરી ગયા છે, ડેડ થયા છે, એ ઓલરેડી ડિગ્રેડ થઈ જાય, તમારા બોડીમાંથી ડિગ્રેડ થઈ જાય. ઓકે, મેક્રોફેજ જેવા ભક્ષક કોષ આવેલા છે જે આવા વાયરસ બેક્ટેરિયા મારી નાખે, ડિગ્રેડ કરી દે. ચલો, હવે તમારે 11મા 12મા ચેપ્ટરમાં આવશે જે આપણે બાકી છે, બરાબર કૃષ્ણ? ઓકે, તો અહીંયા આ 4 લાઈન લખી છે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા જીવાણુ કાં તો ઈસ્ટમાં રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. એનો અર્થ શું થયો સાંભળજો, અહીંયા હું સમજાવું છું, સાંભળજો. આ વાક્યનો મિનિંગ શું છે ધ્યાન દીજો. આમાં એવું કહેવા માંગે છે, પહેલા તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એટલે શું, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એટલે શું? તો પહેલા તમને સમજાવું કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિમાં પોલિયો વાયરસ મૃત હોય કે જીવંત હોય, જીવંત પોલિયો વાયરસ ગયો ધારો કે, તો આ વાયરસમાં આખો વાયરસ એવો નથી હોતો કે જે આપણી બોડીની પથારી ફેરવે કાં તો આપણી બોડીને નુકસાન કરે, રાઈટ? પણ એમાં કેટલાક દ્રવ્યો છે, જેમ કે જનીન દ્રવ્ય, એ આપણને રોગ કરે છે. માટે પોલિયોનો વાયરસ રસી દરમિયાન આખો મૃત વાયરસ નાખો કે ન નાખો તો કોઈ ફરક નહીં પડે. ધારો કે તમને તમે પોલિયોનો વાયરસ નથી નાખતા, પણ એનું દ્રવ્ય નાખીએ, એનું જનીન દ્રવ્ય નાખીએ તો ચાલે? ચાલે, ચાલે. પણ જનીન દ્રવ્ય નાખવાનું કઈ રીતે? જનીન દ્રવ્ય એટલે શું? ડીએનએ. આ ડીએનએ નાખો તો એના શરીરમાં ઓલરેડી પોલીપેપ્ટાઇડ બને. પોલીપેપ્ટાઇડ એટલે આપણે હમણાં ભણ્યા ભાષાંતર, ડીએનએ દ્વારા એમઆરએનએ બને, એમઆરએનએ દ્વારા પ્રોટીન બને. તો આ પોલીપેપ્ટાઇડ બનવાનું છે, પણ આ આરએનએ જે છે એ અંદર એમનેમ નહીં જાય. કઈ રીતે જશે? તો બેક્ટેરિયા કાં તો ઈસ્ટ જેવી ફૂગ
जे एक कोशीय छे आनी अंदर प्लाज्मिड छे। आ प्लाज्मिड नी अंदर आ जे जनीन द्रव्य छे आ एने नाखी देवानुं छे। अने आ जनीन द्रव्य नाख्युं पछी आ बेक्टेरिया ने आनी अंदर नाखवानुं व्यक्तिमां का तो ईस्ट ने नाखवानुं जेमां जनीन ना लीधे आनी अंदर पॉलीपेप्टाइड श्रृंखला बने छे। आम आने बोलाय पुनः संयोजित टेक्नोलॉजी। 11मा चेप्टर मां आवशे राइट। पुनः संयोजित चाल्यू नथी आपणो कृष्ण बराबर। दरेक ने कही दऊं छूं जल्पेश પણ આવી જશે નેક્સ્ટ 3 દિવસ પછી મારે ચલાવવાનું છે। તો આમાં પુનઃસંયોજિત કેમ કીધું? તો પહેલા કાપ્યું તો ડીએનએ છૂટા પડ્યા, પછી ડીએનએ નાખ્યું, પછી લિગેઝ વડે જોઈન કરી દીધા લિગેઝ વડે। આમ આને બોલાય પુનઃસંયોજિત, ફરીથી જોઈન કરવું। ઓકે ચલો નેક્સ્ટ। પુનઃસંયોજન ડીએનએ ટેકનોલોજી દ્વારા જીવાણુ, જીવાણુ એટલે બેક્ટેરિયા કે ઈસ્ટમાં રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવામાં આવે છે। આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે અને તેથી પ્રતિકારકતાના હેતુસર રસીની ઉપલબ્ધિ ખૂબ વધી છે રાઈટ। ઉદાહરણ તરીકે હિપેટાઇટિસ બી ની રસી ઈસ્ટમાંથી બનાવવામાં આવે છે, એટલે જેને હિપેટાઇટિસ થયો હોય રાઈટ, એ હિપેટાઇટિસ થયો છે એ દ્રવ્ય લઈ લેવાનું, ઈસ્ટમાં નાખવાનું અને એ દ્રવ્ય આપણી બોડીમાં નાખશું। એ ડાયરેક્ટ દ્રવ્ય આપણામાં નહીં જાય, પણ જે ઈસ્ટ છે એ માધ્યમ છે। આ પ્રમાણે આની અંદર આટલું ક્લિયર રાખજો। હવે ટાઈમ થઈ ગયો છે તો તમારે લેક્ચર પણ હશે, તો અહીંયા સ્ટોપ કરીએ છીએ આનો વિડીયો।